स्मितरुचिर पूर्णेन्दु वदन प्रफुल्लाम्बो जन्मच्छद सदृश शोभाक्षियुगल कृपा परावार श्रित सकल जीवाति सुखदो महाश्रेयो मूर्तिर् जयति सहि नारायण मुनि वर्णिवेश रमणीय दर्शनम् मंदहास रुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी શ્રી ઘનશ્યામ મહારાજની। બધાય ભક્તોનેથી જય સ્વામિનારાયણ। સદગુરુ શ્રી ભોમાનંદ સ્વામી શ્રી ઘનશ્યામ લીલામૃત સાગર ગ્રંથની અંદર આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી અને રામશરણજીના સંવાદથી ભગવાન શ્રીહરિના ચરિત્રો લખે છે। સ્વામી અત્યારે તમામ ચરિત્રોનો ઉપસંહાર કરાવે છે અને તમામ ચરિત્રોની ટૂંકમાં સ્મૃતિ કરાવે છે। સ્વામી ત્રાણુમાં તરંગમાં લખે છે, અયોધ્યા પ્રસાદજી મહારાજ રામશરણજીને કથા સંભળાવે છે। ગામ મચ્છી આવે મન બાવી બલિહુતાસની ત્યાં બજાવી ટાઢા પાણીએ નાયા છે અતિ મુક્ત સહિત ત્યાં પ્રાણપતિ લાલજીને દૂધ પાતા નિત્ય હાલ પ્રત્યક્ષ બિરાજે સત્ય પોતે રહે છે ત્યાં ઘનો ઘનો તેમાં ફેર નથી એકયનું। મચ્છિયાઓના દાજીભાઈને ફઈબા બહુ પ્રેમી ભક્તો હતા। ભગવાન શ્રીહરિ એમના પ્રેમને વશ થઈ મચ્છિયાઓની અંદર ઘણીક વખત ગયા છે। ફઈબાને ભગવાનમાં એટલું બધું હેત હતું કે મહારાજ ટાઢા પાણીએ નાતા નકોડી એકાદશી કરતા ફઈબાએ કીધું, મહારાજ જો તમે મારી ઉપર રાજી થયા હોય તો મને એ વરદાન આપો કે તમારે ટાઢા પાણીએ નાહવું નહીં, તમારે મહારાજ એકાદશી નકોડી કરવી નહીં, તમારે ઉઘાડે પગે ચાલવું નહીં। આવું ફઈબા મચ્છિયાઓના જે હતા બહુ પ્રેમી ભક્ત હતા અને ભગવાનને વિશે એવા સ્નેહવાળા, ભગવાનમાં એવું હેત કે ભગવાનને દુઃખ થાય તો એને દુઃખ થાય। છતાંય પણ આપણે જાણીએ છીએ સંપ્રદાયના ઇતિહાસોમાં કથા લખાની, ફઈબાનો આટલો પ્રેમ હતો, ફઈબાને ભગવાનમાં આટલું બધું હેત હતું કે જે ભગવાન ભૂખ્યા રહે એને ન પોસાય, ભગવાન ટાઢા પાણીએ નાહી એને ન ગમે, આટલી આત્મબુદ્ધિ ભગવાન સાથે હોવા છતાં શ્રીજી મહારાજને મચ્છિયાઓનું પાણી હરામ થયેલું છે। મહારાજ એમ બોલ્યા છે કે મચ્છિયાઓની અંદર ફરી આવવું જ નથી। એ ઘટનાની અંદર જવાબદાર ફઈબા જ હતા, વારે વારે મચ્છિયાઓ જવાની ઈચ્છા થતી એમાં પણ જવાબદાર ફઈબા હતા અને મચ્છિયાઓ નહીં જવાનું જે વચન મહારાજે પ્રતિજ્ઞા લીધી એમાં પણ ફઈબા જ જવાબદાર છે। કારણ કે ફઈબાનો સ્વભાવ, પ્રેમી ભક્ત બહુ હતા પણ સ્વભાવ બહુ પક્કડવાળો હતો। ભગવાનમાં પ્રેમ હોવો એ વાત નોખી છે અને સ્વભાવ હોવો એ વાત નોખી છે, કથા કરવીને સાંભળવી એ વાત નોખી છે પણ સ્વભાવને ટાળવો એ વાત નોખી છે, સ્વભાવ ટાળવાની વાત કરવીને સાંભળવી એ વાત નોખી છે અને સ્વભાવને ટાળી નાખવો એ વાત નોખી છે। સ્વભાવ ટાળવાની વાત કરતો હોય, સ્વભાવ ટાળવાની વાતને સાંભળતો હોય એનો અર્થ એ નથી એના સ્વભાવ ટળી ગયા છે।
મોટા મોટું નુકસાન જો સત્સંગમાં કરતું હોય તો આપણો સ્વભાવ. ફઈબાને વહુ સાથે અબોલા થયા. શ્રીજી મહારાજ પોતે સત્સંગી વચ્ચે, સત્સંગી સત્સંગી ઓલી બાઈ સત્સંગી, આ ફઈબા સત્સંગી ને સત્સંગના ઘરની અંદર જ્યારે ઝઘડા થાય ત્યારે ભગવાન સ્વામિનારાયણને ન ગમે. ભગવાન સ્વામિનારાયણ પોતે ગયા કે ફઈબાને વહુનો જે ઝઘડો છે ને એ ઝઘડાનો મારે નિવેડો લાવવો. સૌથી પહેલાં વહુને મળ્યા કે મારી આવી ઈચ્છા છે. મહારાજ કે કંઈ વાંધો નહીં, મારે તો માજી છે, મારા માથા ઉપર છે, હું એમની આગળ ઘાસ લઉં મોઢામાં, માફી માગું મારી ભૂલ થઈ હોય. ફઈબા પાસે ગયા. ફઈબા કે મારા જે આજ્ઞા કરવી એ કરજો, પણ ઓલીને અહીં આગળ ઘેર લાવવાનું ના કહેતા. મહારાજ કે ફઈબા અમે રસોઈ નહીં જમ્યા, રસોઈના પત્તર સંતોના મુકાયેલા છે, એ બધાય પત્તર એવા ને એવા અંકેલો થઈ જશે, રસોઈ તમારી પડી રહેશે. ફઈબા કે મહારાજ જેવી તમારી મરજી. મહારાજ ચાલવા માંડ્યા. લોકો કે ફઈબા સમજો, તો એ ફઈબા કે ના ના એ તો આવશે પાછા, પણ મારે ઓલીને ઘરમાં ગાલવી નથી. આ સ્વભાવ. ભગવાનને શું નથી ગમતું? આપણો સ્વભાવ. આપણો પ્રેમ સાચો હોય પણ આપણો સ્વભાવ નટળ્યો હોય તો ભગવાન રાજી નથી થતા. આપણી પાસે જ્ઞાન ઘણું હોય પણ સ્વભાવ નટળ્યો હોય, કારણ કે શ્રીજી મહારાજ મધ્યના 37મા વચનામાં કહે છે, જ્ઞાની પણ પોતાની પ્રકૃતિ સરખું આચરણ કરે છે. જ્ઞાની પણ પોતાની પ્રકૃતિ સરખું, જ્યાં સુધી વાચ્યાર્થ જ્ઞાન છે ત્યાં સુધી જ્ઞાની હશે તો પણ એ પોતાની પ્રકૃતિ પ્રમાણે વર્તશે. જ્યારે લક્ષ્યાર્થ જ્ઞાન થાય, જ્યારે સિદ્ધ દશાવાળું જ્ઞાન થાય, ત્યારે જ એની અંદર સ્વભાવ રહિતપણું આવે. નહીં તો ભગત તો આપણે ઘણાય હોઈએ, પ્રેમ પણ ભગવાનમાં ઘણો હોય. મારી જેમ ત્યાગી થવું પણ કદાચ સહેલું છે, ભગવા કપડાં પહેરવા પણ સહેલા છે, પણ સ્વભાવને ટાળવો એ તો મોટું કામ છે. સરહદો જીતવી સહેલી છે, મિલેટરીમાં જઈને સામેના દેશોને કોઈ બીજા દેશના આવતા સૈનિકો સામે લડવું સહેલું છે, પણ સ્વભાવની સામે લડવું, સ્વભાવને ટાળવા માટે લડવું, એમાં તો ભલભલા નિષ્ફળ જાય છે. એટલે શાસ્ત્રોમાં લખાઈ ગયું કે પ્રાણને પ્રકૃતિ બે સાથે જાય, પણ પ્રાણ નીકળતા પહેલાં પ્રકૃતિને ટાળી નાખે એ જ સાચો સાધક છે, એ જ સાચો ભક્ત છે, એની જ સાચી સાધના છે, એ જ લક્ષ્ય વેધિ છે. કારણ કે સ્વભાવ ટાળી દેવો, મુમુક્ષુએ નિત્ય વિચારવું જોઈએ કે મારો સ્વભાવ કયો છે, હું આટલો સારો ભગત છું, હું આટલી સારી વાતો કરું છું સાધુ થઈને, પણ મારી અંદર સ્વભાવ કયો છે. એ સ્વભાવને જો ટાળ્યો નહીં હોય તો સુખી ક્યારેય નહીં થઈ શકાય. ભગવાનને રાજી કરવાનું તો દૂર રહ્યું, પણ આપણો સ્વભાવ એ ભગવાનને કુરાજી કરવા તરફ લઈ જશે. કુરાજી કરવા તરફ ગણાઈને બોલવાની એવી ટેવ હોય, ભગવાનના ભગત બહુ સારા હોય પણ એટલું કડવું બોલતા હોય, એટલું કડવું બોલતા હોય, વાત વાતમાં કડવી જ વાણી, મીઠી વાણી આવડે જ નહીં. કેમ છો એમ પ્રેમથી કોઈને પૂછી જ ના શકે, પૂછી જ ના શકે. સેવા કરતા હોય, બહુ સેવા કરતા હોય, બહુ સેવા કરતા હોય, પણ તોય ભાષા એવી કોબાળ હોય એ સ્વભાવ ટળે જ નહીં. બાઈઓમાંય હોય ને ભાઈઓમાંય હોય, અને પછી વિચારે કે અમે આટલી સેવા કરીએ ને આટલું કરીએ તો ભગવાનને સાધુ રાજી કેમ નથી થતા, પણ કેમ થાય? સેવા વાત સાચી છે, પણ સેવામાં શું રહ્યું છે? સ્વભાવ રહ્યો છે. આટલી બધી ભક્તિ કરું છું તોય મહારાજને મોટા રાજી કેમ નથી થતા? ભાઈ ભક્તિ કરે છે, પણ ભક્તિમાં સ્વભાવ છે. આટલી બધી રાત ને દિવસ સત્સંગ માટે તંતોડ મહેનત કરું છું તોય ભગવાનને મોટાનો રાજીપો જેવો જોઈએ એવો કેમ નથી દેખાતો? ભાઈ સ્વભાવ હોતું થાય છે. સ્વભાવને ટાળીને કેદી કર્યું, કેદી કર્યું. આ જીવ તો જે કરે છે, ભજન કરે છે, કથા કરે છે, કથા સાંભળે, જે કંઈ કરે છે બધું જ પોતાના સ્વભાવમાં રહીને કરે છે, અને એના કારણે જ ભગવાન જોઈએ એવા રાજી થતા નથી, રાજી નથી થતા. પ્રહલાદજીએ સ્તુતિ કરી, કેટલી વાર કરી? થોડી વાર કરી, ભગવાન પ્રગટ થઈ ગયા. ધ્રુવજીએ સ્તુતિ કરી, 5 વર્ષના બાળકે ભગવાન તરત પ્રગટ થઈ ગયા. આપણે વર્ષોથી સ્તુતિ કરીએ તોય આપણને પ્રગટ થઈને દર્શન ના દે, કારણ કે આપણું બધું સ્વભાવ હતું છે, જે એવું પત્યું
એટલે સ્વભાવ ઝળકવા માંડે, બધા લખન ઝળકે, અને એના કારણે જ ભગવાન જોઈએ એવા રાજી નથી થતા. માટે મુમુક્ષુ માત્રે પોતાના સ્વભાવને ઓળખવા. આપણે બે વાત કરતા થયા હોઈએ, કંઈક થોડા બે કીર્તન ગાતા થયા હોઈએ, આંખમાંથી બે ટપટપ આંસુ પડી જતા હોય, ભગવાનના મોટામાં થોડી ઘણી નિષ્ઠા થઈ ગઈ હોય, થોડું ઘણું ક્યાંક બહારનું ખાવા પીવાનું છોડી દીધું હોય, થોડું ઘણું કંઈક દાન કરી લેતા હોઈએ, થોડો ભગવાનને સંતો પાછળ સમય કાઢી લેતા હોઈએ, એનાથી એમ ના માની લેવું કે બસ હવે ભગવાન રાજી થઈ ગયા. રાજી છે, પણ સ્વભાવ ટાળીને બધું કરશું તો જેવા રાજી થશે એવું કોઈ રીતે નહીં થાય. માટે રાત નદી મંડ્યા રહેવું, આપણે બધાએ સ્વભાવને ટાળવા. મચ્છિયાઓના ફૈબાનું દ્રષ્ટાંત ચમત્કારી છે, એનું આખ્યાન જેમ ભરતજીનું આખ્યાન ચમત્કારી છે ને, એમ મચ્છિયાઓના ફૈબાનું આખ્યાન ચમત્કારી છે કે જે આપણને બધાને ચેતવી દે છે. એ મચ્છિયાઓ ગામની અંદર મહારાજ લાલજીને દૂધ નિત્ય પાતા, એ જે લાલજી છે એ લાલજી આજે પણ ત્યાં મચ્છિયાઓ મંદિરની અંદર પ્રત્યક્ષ બિરાજે છે. મહારાજ ત્યાં ટાઢા પાણીએ નહાતા, ત્યાંથી મહારાજ દદુકાને રેથળે બેઉ ગામમાં ગયા. 32 વખત મહારાજ આ ગામમાં ગયા છે, અને એ ગામની અંદર મહારાજ ઘોડા સહિત તળાવની અંદર જળ મધ્ય ઘોડાની સાથે મહારાજ પાણી ઉપર ચાલેલા છે. ગાડા ઉપર ત્યાં ચડીને મહારાજ સંતોને બહુ ભાવથી ભેટેલા છે. અલુજીની ફળીની અંદર મહારાજે લાડુ સંતોને જમાડ્યા છે. ત્યાંથી ફરતા મહારાજ ભાલ દેશમાં ધોલેરા ગામ, ત્યાં આગળ મોટું મંદિર મહારાજે ધોલેરાની અંદર મદન મોહનજી મહારાજનું એટલું સુંદર મંદિર કરાવ્યું. પૂજ્યપાદ ગુરુજી દાદા ગુરુજીને મળવા માટે સુરતમાં મળેલા, અને પછી પાછા કંઈક વિખૂટા પડ્યા ભગવાનની કોઈક ઈચ્છાથી, અને ફરતા ફરતા ફરી વખત ધોલેરાની અંદર મળે છે. એ ધોલેરાની અંદર મદન મોહનજી મહારાજનું મોટું મંદિર ભગવાન શ્રીએ બાંધ્યું. ધોલેરા આજે બહુ વિકસિત થઈ રહ્યું છે. ત્યાં ધોલેરાની અંદર સરોવરના કિનારામાં એક કૂવો બંધાયો છે રૂડો, ત્યાં એ ધોલેરાની અંદર તળાવની અંદર કૂવો બંધાવ્યો છે. એનું જળ અતિ મીઠું કર્યું, સૌના અંતરમાંથી તે ઠર્યું. એ કૂવાનું જળ પણ મહારાજે મીઠું કરી આપ્યું ગામના લોકો માટે. ધોળકા માતે ધર્મ કુમારે રે નકી કુવા માતે હવારે, લાંબા ચરણ કરી તેમાં ધોયા અનંત જને નજરે જોયા. ધોળકાની અંદર મહારાજે કુવાની અંદર પગને ચરણને લાંબા કર્યા, લાંબા ચરણ કરીને ઠેક અંદર જઈને ધોઈ નાખ્યા પગ. આ તો કેટલાય લોકોએ જોયું ત્યારે એને આશ્ચર્ય થઈ ગયું. વળી મંદિરે ધર્મ નો લાલો જ્યાં ઉતરિયા છે મારો વાલો, હાલ છત્રી છે તે હઠે કાને નિત્ય પોઢે પ્રગટ પ્રમાણે. ધોળકાની અંદર જ્યાં આગળ ભગવાન શ્રીએ ઉતારો કર્યો હતો ત્યાં આજે છત્રી છે, અને એ જગ્યાએ ભગવાન પોઢી જતા. વ ઉઠાના સમયે આવ્યા છે સાત ગંગામાં પોતે નાયા છે, સર્વે સંત હરિજન સંગે ગામવાર સંદ ગયા ઉમંગે, ત્યાં થાળ જમ્યા છે મોરારી સંતને જમાડ્યા સુખકારી, શિવજીના પૂજારીને માવે વસ્ત્ર અલંકાર આપ્યા છે ભાવે. ત્યાંથી મહારાજ વૌઠા ગયા. વૌઠાનો સમયો, વૌઠાની અંદર એક વખત તો જ્યારે મેળો ભરાનો હતો ત્યારે શ્રીજી મહારાજ નહોતા જઈ શક્યા, વંટોળ નડ્યો, મહારાજ પાછા વળ્યા અને મહારાજે મુક્તાનંદ સ્વામીને મોકલ્યા, અને વૌઠાની અંદર જેટલા સંતો ભક્તો આવે એ બધાને સદગુરુ મુક્તાનંદ સ્વામીની પૂજા કરવી એવી ભગવાન શ્રીહરિએ આજ્ઞા કરેલી. મુક્તાનંદ સ્વામીની પૂજા કરવાની થઈ ત્યારે સ્વામીએ કીધું, મહારાજ આ માનનો યોગ થાય તો જીવને બંધન થાય, કારણ કે જીવનો તો એવો સ્વભાવ છે જ્યાં માન જડે ત્યાં બંધાઈ જાય, માટે મહારાજ આ બધું માન સન્માન મળે ને બંધન ના થાય એવો ઉપાય કહો મહારાજ, કે તમને જો માન જેવું લાગે તો બધા સંતો ભક્તોની ચરણરથ લઈને માથે ચડાવજો. મુક્તાનંદ સ્વામીની ત્યાં પૂજા કરી અને બધાને અંદર મહારાજના દર્શન થયા, બધાએ સ્વામીની સ્તુતિ કરવા લાગ્યા, ત્યારે સ્વામીએ તમામ સંતો ભક્તોની ચરણરથ લઈને માથે ચડાવી. સ્વામીને માન આવ્યું નહોતું પણ તોય ચડાવી દીધી. સ્વામી કે દવા લઈ લો આપણે પહેલાં, એ આપણને શીખવાડવા માટે. અને પછી બધાએ જ્યારે કીધું, સ્વામી તમારામાં તો મહારાજના દર્શન થયા, ત્યારે સ્વામી કે
મહારાજને જ્યારે જેટલું જેની પાસે દેખાડવું હોય એટલું ભગવાન દેખાડે છે, બાકી મારામાં તો કાંઈ નથી, જે છે એ તો મહારાજનું છે. આવા મુક્તાનંદ સ્વામી. વૌઠાના સમયની અંદર ભગવાન શ્રી હરિ ગયા, ત્યાં આગળથી આગળ વારસંદ ગામની અંદર ગયા, અને વારસંદ ગામની અંદર ત્યાંના પૂજારી હતા શિવજીના, એ શિવજીના પૂજારીને વસ્ત્રને અલંકાર આપ્યા અને સંતોને ત્યાં આગળ જમાડ્યા છે. ત્યાંથી ચલોડે ગામની અંદર મહારાજ ગયા, ત્યાં દાદાભાઈ પટેલને ઘેર થાળ કરીને જમ્યા. રહ્યા મહાદેવ માત્ર ન રાત, ત્રીજે દિન ચાલ્યા છે પ્રભાત. ખારા કુવે આવ્યા મુરારી, અશ્વ ઉભો રાખ્યો સુખકારી. મહાદેવની અંદર મહારાજ રહ્યા, ત્રણ રાત સુધી રોકાયા. ત્રીજે દિવસે પ્રભાતમાં ચાલ્યા, ખારા કુવા ગામ છે ત્યાં મહારાજ આવ્યા અને ત્યાં ઘોડો ઊભો રાખ્યો. ત્યાંથી પાછા મહારાજ આગળ ચાલ્યા, ગામ કાસંદ્રે શ્યામ સધાવ્યા, દીવાન ખાનામાં પધરાવ્યા. કાશીભાઈના ખેતર માય, શેરડી જમ્યા છે વળી ત્યાંય. કાસંદ્રા ગામની અંદર કાશીદાસ જે હતા એને ઘેર મહારાજ શેરડી જમ્યા ખેતરની અંદર. કાસંદ્રા ગામ અને કાશીભાઈ. ઋષિયારે નિત્ય પ્રત્યેનાય, સંત હરિજન સાથે જાય. જર ક્રીડા ત્યાં ખૂબ કરીને, થાળ જમે છે ત્યાં પ્રેમ ભરીને. મહારાજ કાશીભાઈને ત્યાં ખેતરમાં શેરડી જમતા, ઋષિયારા પર નાયા, સંત અને હરિભક્તો સાથે રહીને જરક્રીડા બહુ કરતા. મહારાજ પોતે પ્રેમથી જમતા અને સંતો ભક્તોને ખૂબ પીરસતા અને ખૂબ જમાડતા, જેનાથી સંતો ભક્તોને ક્યારેય મહારાજની મૂર્તિ અલગ અલગ લીલાઓ, મહારાજ ક્યારેક જમાડવાની, ક્યારેક રીસાવાની, ક્યારેક બોલાવવાની, ક્યારેક રમવાની, એવી એવી લીલાઓ કરતા કે જેનાથી ભગવાનના ભક્તોને નિત્ય પ્રત્યે ભગવાનમાં સ્નેહ થાય અને ભગવાન સાંભળી આવે. આવી લીલાઓ મહારાજ સ્વયં કરતા. ઘણું રહે છે શ્રીપુર શેર, વારે વારે આવે રંગરેલ. લીલાઓ કરી છે ત્યાં અતિ, લીંબ વૃક્ષ હેઠે પ્રાણપતિ. શ્રીપુર એટલે અમદાવાદ. અમદાવાદની અંદર મહારાજ ઘણું રહે છે અને ત્યાં અનેક પ્રકારની લીલાઓ કરી છે, અને લીંબ વૃક્ષ હેઠે ભગવાન શ્રી હરિ નિત્ય બિરાજતા. વળી દુર્લભ સાહેબ જે હ, મંદિરની પૃથ્વી આપી તે હ. તાંબા પત્રમાં કરાવી પોતે, તાંબા પત્રમાં લેખ કરાવી, આપ્યો પોતાનો સિક્કો બનાવી. અમદાવાદની અંદર જે મંદિર કર્યું છે કાલુપુરમાં નવાવાસ પાસે, એ મંદિરની તમામ જમીન અંગ્રેજોએ આપેલી છે. મિસ્ટર એ કે હેરન, જેને એરન સાહેબ કહે છે આપણા શાસ્ત્રોમાં, એમનું નામ હતું એ કે હેરન. એ જે હતા એને ભગવાન શ્રી હરિ સાથે બહુ સારો સંબંધ હતો. એ ગુજરાતમાં આવ્યા ત્યારે તિલક ચાંદલાવાળા ભગવાનના ભક્તો, કાઠી દરબારો ભરવાડો, આવી જાતો બધી વશ થયેલી, નિયમમાં ચાલતી, એ જોઈને એરન સાહેબ ભગવાન સ્વામીથી પ્રભાવિત થયેલા. અમદાવાદમાં જ્યારે પેશવાનું રાજ હતું ને એને મહારાજને ના પાડી હતી કે અમારું રાજ હોય ત્યાં સુધી ના આવું. મહારાજના સંકલ્પે અંગ્રેજો આવ્યા અને ત્યાર પછી મહારાજને જવાનું થયું. મહારાજને જવાનું થયું ત્યારે એરન સાહેબે સામેથી મહારાજને પોતાના રાજમહેલમાં બોલાવેલા. મહારાજ સામેથી ગયેલા અને ત્યારે ટોપીઓ ઉતારી મહારાજનું જબરજસ્ત સન્માન એ લોકોએ બેન્ડવાજા સહિત કરેલું. અને ત્યારે મહારાજે કીધું, અમારે મંદિર કરવું છે અને મંદિર કરવા માટેની જગ્યા જોઈએ છે. ત્યારે સાહેબ તરત રાજી થયા અને એમને તરત જ કાગળ લંડનની અંદર એની જે મેઇન સરકાર હતી ત્યાં આગળ લખ્યો કે આ સ્વામિનારાયણ ભગવાન છે, બહુ સારું કાર્ય કરે છે અને એને મંદિર માટે જમીન આપવી જોઈએ એવું મારું માનવું છે. આપ જો રજા આપો તો અહીં આગળ અમે જમીન આપી. અને ત્યાંથી પરમિશન આવી ગઈ અને ભગવાન શ્રી હરિને એમ કહેવામાં આવ્યું કે મહારાજ તમે ઘોડો ફેરવો, જેટલામાં તમે ઘોડો ફેરવો એટલી જગ્યા અમારે અર્પણ કરવી. જે અંગ્રેજો ભારત દેશની અંદર આવીને ભારતને ગુલામ કરવા માંડ્યા, એ ભારત દેશની અંદર ભગવાન સ્વામિનારાયણનું પ્રથમ મંદિર, પ્રથમ મંદિર અમદાવાદમાં થયું. અમદાવાદનું મંદિર કરવામાં અંગ્રેજોએ સૌ પ્રથમ દાન કર્યું છે. આ સંપ્રદાયમાં ઉપાસનાને રાખવા માટે શ્રીજી મહારાજ કે અમે મંદિરોની રચના કરી છે અને ઉપાસનાના પ્રવર્તનની અંદર મદદરૂપ એ વખતે ભગવાન સ્વામિનારાયણને અંગ્રેજો થયેલા છે.
મંદિર માટે જગ્યા આપી છે. આજે પણ અહીંયા આગળ અંગ્રેજોની નીતિ તમે જુઓ તો ધર્મ માટે તો ઉદાર છે. જેને જે ધર્મ પાડવો હોય એ ગમે તેનું મંદિર હોય, બધાય નોન પ્રોફિટ. ભારત દેશમાં પણ હજુ આવી વ્યવસ્થા નથી થઈ શકી કે મંદિર નોન પ્રોફિટ જે ઓર્ગેનાઇઝેશન કોઈ પણ હોય એને ટેક્સ ફ્રી, બધું ટેક્સ ફ્રી, પ્રોપર્ટીનો ટેક્સ ફ્રી, વસ્તુ કોઈ ખરીદે તો ટેક્સ ફ્રી, 7-7% ટેક્સ એને ઓછો હોય. સ્ટેટમાંથી કંઈ પણ વસ્તુ મંદિર માટે ખરીદવી હોય 7% ટેક્સ જે લાગતો હોય એ ના લાગે. આટલી બધી સુવ્યવસ્થા દરેક ધર્મ માટે રાખેલી હોય અને કોઈ પણ ધર્મમાં ખેંચતાણ કર્યા વિના રાખેલું હોય, કારણ કે એમનો મૂળ ધર્મ તો કોઈ હિન્દુ નથી, એ તો ઈસુને માને છે. તો એમ ના કીધું કે જેટલા ચર્ચ હોય ક્રિશ્ચિયન એટલા જ નોન પ્રોફિટ, ગમે તે હોય, એ પછી મંદિર હોય, ગુરુદ્વારા હોય, કંઈ પણ હોય, એ બધી જ વસ્તુને નોન પ્રોફિટ કર્યું, એને દરજ્જો આપ્યો, એની ઉદારતા છે. એ વખતે અંગ્રેજોએ અમદાવાદની અંદર પોતે જમીન આપી મહારાજને કે તમે ગોળી ફેરવી લો, જેટલામાં ગોળી ફેરવો તમારે જોઈતી હોય એટલામાં ગોળી ફેરવો. ભગવાન શ્રી અમદાવાદમાં માનકી ગોળી ફેરવીને જમીન લીધી છે. નર નારાયણનું મંદિર અતિશય પ્રસાદીનું સુંદર, પ્રથમ પેલે કરાવી પોતે સ્થાપ્યા નર નારાયણ જોતે. મહારાજે નરનારાયણ દેવનું પહેલું મંદિર કરાવ્યું અને પોતે જ એમાં પધરાવ્યા. નિર્ગુણદાસ સ્વામીની 100 નંબરની વાતમાં વાત આવે છે, અમદાવાદ દેશમાંથી બહાર પડેલી નિર્ગુણદાસ સ્વામીની વાતો, એમાં 100 નંબરની વાત છે કે નરનારાયણ દેવની જ્યારે પ્રતિષ્ઠા થઈ ત્યારે શ્રીજી મહારાજે આરતી કરી, આરતી કરી નરનારાયણ દેવને દંડવટ કર્યા, અને દંડવટ કર્યા ને પછી શ્રીજી મહારાજ કે મોટા મોટા સંતો ભક્તો આગળ આવો. આગળ આવ્યા ને પછી મહારાજે કીધું જો જો કોઈ ભરમાતા નહીં, આ બદ્રિકા આશ્રમમાં અમારું ધ્યાન કરે છે. કારણ કે મહારાજે દંડવટ કર્યા એટલે કોકને કંઈક ને કંઈક થઈ જાય ને, એટલે મહારાજ કે આ બદ્રિકા આશ્રમમાં અમારું ધ્યાન કરે છે માટે કોઈ ભરમાતા નહીં, આવું મહારાજે કીધું. અને ત્યાં કોઈ હરિભગત આવ્યા નરનારાયણ દેવની છાપ લઈને, મહારાજ આ પ્રસાદીની કરી આપો. મહારાજે પ્રસાદીની કરી, નિર્ગુણદાસ સ્વામીએ લખ્યું કે મોટા મોટા સંતો ભક્તો હતા એ તો મહારાજને સર્વોપરી જાણતા હતા, બીજા તો પોતપોતાની સમજણ પ્રમાણે સમજતા હતા. એટલે શ્રીજી મહારાજે આ નરનારાયણ દેવનું મંદિર કર્યું ત્યારે પણ પોતાની ઉપાસનાની વાત ત્યાં કરી છે. એક દિવસ સર્વે ને ઘેર ગને રૂપે જમ્યા રૂડી પેર, હરિજન સહુ રાજી થયા એવો પરચો આપ્યો કરી દયા. એક જ દિવસમાં અમદાવાદના બધાય લાલદાસ ને બધા જે જે હતા બધા હરિભક્તો કે મહારાજ અમારે થાળ જમાડવો છે, થાળ જમાડવો છે. મહારાજ કે અમારા પાસે દિવસ ઓછા છે, મહારાજ અમે જાજા છીએ તો રોકાવ. મહારાજ કે રોકાવું નથી પણ તમે બધાય થાળ કરો, અમારે અમે તમારે ઘેર જમવા આવશો. ને એક સાથે મહારાજ અમદાવાદની તમામ ભક્તોને ઘેર થાળ જમ્યા. બધા એકાબીજાને વાતો કરે કે મહારાજ મારે ઘેર હતા, ઓલો કે મહારાજ મારે ઘેર જમ્યા, ઓલો કે મહારાજ મારે ઘેર જમ્યા. ત્યાં તો બધાને ખબર પડી કે આ તો ભગવાન અનેક રૂપે થઈને આપણે ઘેર આવીને થાળ જમ્યા છે. હકાસાના કુવાને ઠેકાણે પોતે ગાદીએ બેઠા પ્રમાણે, કરી ઉપાધિ અસુરે ભારી તેને ટાળી નાખી સુખકારી. હકાસાના કુવાને ઠેકાણે ત્યાં વૈરાગ્યનો ઉપદ્રવ થયો, મહારાજે ટાળી નાખ્યો. નારાયણ ઘાટની અંદર શ્રીહરિ ત્યાં ઘણું નાયા છે, ગંગાજીને ત્યાં વર આપ્યો છે કે તમારી અંદર જે કોઈ નાશે એ બધાને ભગવાનના ધામની પ્રાપ્તિ થશે. ત્યાં નાતા નાતા જળમાં પાણીમાં બૂડીને ચાલ્યા, ત્યાંથી સપ્ત ઋષિને આરે જને સર્વે સંતને ત્યાં દેખાના. મહારાજ પાછા ત્યાં ડૂબકી ખાય, બહુ લીલાઓ ત્યાં આગળ કરતા, એવી રીતે લીલા કરી માવે સાબરમતી ગંગામાં ભાવે. સર્વે ઘાટમાં પોતે નાયા છે, મુક્ત મંડળ સાથે આવ્યા છે. સાબરમતી નદી છે ને અમદાવાદમાં, એ નદીની અંદર મહારાજ બહુ નાયા છે. અલગ 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 ત્યાં ઘાટ છે, એ બધાય ઘાટને પાવન કર્યા છે મહારાજે, બધાને તીર્થરૂપ કર્યા છે. ત્યાં ભવિષ્યમાં જે કોઈ સ્નાન કરે એ બધાના જીવાત્માઓનું સારું થાય. વળી સાબરનો મહિમાય સત જોજને જે કોઈ ગાય, તેહ પ્રાણી અક્ષરમાં જાય એવી પુરાણમાં છે કથાય.
આ સાબરમતીનો મહિમા કોઈ 100 યોજન દૂર જઈને ગાય તો પણ એ પ્રાણી અક્ષરધામમાં જાય, કારણ કે સાબરમતીનો મહિમા પુરાણોમાંય લખ્યો છે અને હવે તો ભગવાન સ્વામિનારાયણનો એના સંતોનો યોગ થયો એટલે સાબરમતી છે એ અક્ષરધામને આપવાવાળી થઈ ગઈ. કાંકરિયાના ગળ નાડા પર નવતેરી રમ્યા નટવેર, બેઉ હાથ પર બબ્બે સંત ઊભા રાખી ઉડાડ્યા મહંત. કાંકરિયાના ગળનાડા ઉપર મહારાજ ત્યાં નટ વિદ્યા કરી. શું કર્યું? બે હાથ ઉપર બબ્બે સંતને રાખ્યા, બે હાથ ઉપર બે સંતોને ઊભા રાખીને ઉડાડ્યા. આવી મહારાજે ત્યાં લીલા કરી. અક્ષરધામની લીલા કરી જડમાં નાવા પધાર્યા હરી, એટલામાં ચાર સંત આવ્યા આકાશ મારગે મન ભાવ્યા. પેલા બે બે સંતોને લઈને મહારાજે જે ઉછાળી દીધા હતા એ સંતો થોડી વારની અંદર આકાશ માર્ગે કરીને પાછા આવ્યા. અહીંથી ઉછાળ્યા કોઈને ખબર જ ના પડી ક્યાંય ગયા, પણ અક્ષરધામની અંદર જાણે પહોંચ્યા હોય એમ સંતો પાછા થોડી વાર થઈ આકાશ માર્ગે પાછા આવ્યા. આવી લીલા જોઈને અમદાવાદના બધાય ભક્તો બહુ આશ્ચર્યમાં પડી ગયા છે. એક વાર કાંકરીએ નાય સર્વે તીર્થનું ફળ થાય, અંતે અક્ષરધામને પામે પંચ પાપ બળે દુઃખ વામે, ગામ મોટેરામાં ઘનું આવે પુરુષોત્તમને ઘેર ભાવે, દહી દૂધ શેરડી જમાડે શ્રી હરિને આનંદ પમાડે, સમીપે ગંગા વહે છે સારી જર ક્રીડા કરે છે મુરારી, વળી એક દિન ત્યાંથી ચાલા દંધાવ્ય દેશમાં બહુ માલ્યા. મોટેરા ગામની અંદર ગયા, ત્યાં પુરુષોત્તમ હતા, એ પુરુષોત્તમને ઘેર મહારાજ દહી દૂધ શેરડી નિત્ય જમાડે, ત્યાં સમીપની અંદર જ ગંગા વહે જળ ક્રીડા તેમાં મહારાજે કરી, ત્યાંથી દંડાવ્ય દેશની અંદર મહારાજ ચાલ્યા છે. દંડાવ્ય દેશનું ગામ આદ્રજ હતું. ગામ આદ્રજમાં ડંકા દીધા ચાર સદગુરુ ત્યાં કીધા, મોટું સરોવર ત્યાં સારું તેમાં નિશાન પડાવ્યા વારું. આદ્રજમાં ચાર સદગુરુ કર્યા. ઘટના એવી ઘટેલી છે કે સદગુરુ મુક્તાનંદ સ્વામી વડોદરાની અંદર સભા જીત્યા, મહારાજ બહુ રાજી થયા અને મહારાજે પોતે મુક્તાનંદ સ્વામી માટે ભેટ મોકલાવી અને સ્વામીનું સન્માન કરવાનું નક્કી કર્યું. ત્યારે હરિયાનંદને નિર્વિકલ્પાનંદ કે મહારાજ એમાં શું છે, અમને મોકલ્યો તો અમે જીતી ના આવત, આટલા બધા વખાણ શું મુક્તાનંદ સ્વામીના કરો છો. પાછું એ બે યુક્તિ એવી કરી, એમ બોલ્યા કે મહારાજ મુક્તાનંદ સ્વામી તો બહુ વિદ્વાન, એ તો જીતે જ, પણ તમે નાના છોકરાને મોકલ્યો જ ને તોય તમારા પ્રતાપે જીતી જાત. ઘના બોલે હવડું અને ભાવ દેખાડે અવળો. બોલ્યા એવું કે મહારાજ તમારા પ્રતાપે નાનો છોકરોય જીતી જાત, પણ એ મુક્તાનંદ સ્વામીનું નીચું બતાવવા માટે. મુક્તાનંદ સ્વામી જે જીત્યા છે એનો આનંદ વ્યક્ત નહીં કરવા માટે મહારાજનો મહિમા વધારીને મુક્તાનંદ સ્વામીનું મૂળિયું કાપવા જાય છે. પણ ભગવાન તો અંતર્યામી છે, ભગવાન જાણી ગયા, ઉદાસ થઈ ગયા, જમે નહીં, બોલે નહીં, અક્ષરોડીમથી બહાર નીકળે નહીં, વારે વારે એક જ વાત કરે, અમારે સત્સંગ છોડીને જતા રહેવું છે. બ્રહ્માનંદ સ્વામીને બધા સંતો કે મહારાજ સત્સંગ છોડીને ક્યાં જશો, જે કાંઈ હોય એ કોણ અમને. મહારાજ કે નહીં, અમારે સત્સંગ છોડીને જતા રહેવું છે, અમે બધા મોટા મોટાને ભેગા કરીને બધાની પરમિશન લઈ લઈએ, આદ્રજની અંદર સમયો કરવો છે, ત્યાં મોટા મોટા સંતો ભક્તો આવે એટલે બધાને કહીને પછી જંગલમાં જતા રહીએ. ઉદાસ થઈ ગયા. આદ્રજમાં સમયો બહુ સારો કર્યો, મહારાજે બધાને જમાડ્યા, અન્નકૂટનો ઉત્સવ કર્યો, કારણ કે ત્યાં એક રતુ ખાંટ કરીને જે હરિભગત હતા એ ખેતર ખેડતા હતા ત્યારે એમને ચરુ નીકળેલો, અને એ જે ચરુ નીકળેલો એમાંથી એમણે નક્કી કરેલું કે આ ચરુ છે એમાં જેટલા રૂપિયા છે બધાય રૂપિયા ભગવાન અને ભગવાનના સંતોને અર્થે વાપરી નાખવા. મહારાજને બોલાવા, જ્યાં સુધી રૂપિયા ખાલી ન થાય ત્યાં સુધી મહારાજને જવા ના દેવા. અને આદ્રજની અંદર પછી એમણે ઉત્સવ કર્યો, અન્નકૂટનો ઉત્સવ કર્યો, મહારાજે બધાને જમાડ્યા. સભાપતિ ઉત્સવ પત્યો પછી મહારાજ કે હે સંતો હે ભક્તો, અમારે આ સત્સંગની અંદર હવે રહેવું નથી, અમે જઈએ છીએ, તમે મોટેરા મોટેરા અમને રજા આપો. પણ મહારાજ શું વાંક શું ગુનો આ બધું તમે સ્થાપી દીધું અને હવે તમે મૂકીને જતા રહો. મહારાજ કે અમારથી તો થતા થઈ ગયું પણ હવે જવું છે.
મહારાજ જે કઈ હોય બ્રહ્માનંદ સ્વામી કે કહો પણ મહારાજ જાશો નહીં. મહારાજ કે કોઈ કોઈના નિયમમાં નથી, કોઈ કોઈની મર્યાદામાં નથી, જેને જે ફાવે કરે છે. આ સત્સંગની અંદર અમારા રહેતા જો આવું થયું, તમે નહીં હોઈએ તે દી શું થશે, માટે અમારે સત્સંગની અંદર રહેવું જ નથી. અરે મહારાજ તમે જેમ કહેશો એમ કરશું, બોલો ને. મહારાજ કે તો પછી અમારે એવું કરવું છે, ચાર સદગુરુઓ મોટેરા કરવા છે અને બધાય સત્સંગની અંદર જેટલા હરિભક્તો સંતો છે એને ચાર સદગુરુઓને અમારી જગ્યાએ માનવા. અને મહારાજે સૌ પ્રથમ પોતાની પાટ ઉપરથી મહારાજ હેઠા ઉતર્યા, મુક્તાનંદ સ્વામીને પાટ ઉપર બેહાડ્યા, સ્વામી મૂજાવા લાગ્યા. મહારાજ કે મૂજાશો નહીં, મારી આજ્ઞાએ બેઠા છો. અને મુક્તાનંદ સ્વામીની મહારાજે સ્વયં પૂજા કરીને આરતી કરી, આરતી કરીને હાર પહેરાવ્યો. પછી મહારાજે બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, પરમચિત્તાનંદ સ્વામી આ ત્રણ સદગુરુઓને પણ ઢોલિયો નખાવીને એની ઉપર બેહાડ્યા. મહારાજ કે આ ચાર સદગુરુઓને બધા કરતાં અધિક માનવા, અમારી જગ્યાએ માનવા, તમારા ગામમાં આવે તો આ સદગુરુઓની પૂજા પહેલાં કરવી, આ સદગુરુઓની સેવા કરવી, અને ત્યાગીઓ જે છે એને આ સદગુરુઓની પૂજા કરી નામની આજ્ઞામાં રહેવું. આ ચાર સદગુરુ આજથી હું સત્સંગની અંદર સ્થાપું છું. ચાર સદગુરુઓને કીધું તમારે સત્સંગના જે કોઈ પ્રશ્નો હોય એને ઉકેલવા, મારા સુધી આવવા ના દેવા, કોઈના ઝઘડાઓ થયા હોય તેને સમાવવા, આ જવાબદારી તમારી છે. આવી રીતે મહારાજે ચાર સદગુરુઓ આદ્રજની અંદર સત્સંગના નિયમન માટે કરેલા. પછી પાછા મહારાજે બીજા આઠ કર્યા, એવી રીતે 12 સદગુરુઓ મહારાજે સૌ પ્રથમ કરી સત્સંગની અંદર એ રીત પ્રવર્તાયેલી કે જેનાથી મુમુક્ષુઓનું કલ્યાણ થાય. કારણ કે સ્વામી વાતોમાં કે મુમુક્ષુને તો રોજ હોંકારા કરનારો જોઈએ. કોક હોંકારા કરનારો હોય ભાઈ, જાગતો રહેજે, જોજે, જે કરવાનું છે રહી ના જાય, નથી કરવાનું એ થઈ ના જાય. આમ જો કોઈ કહેવાવાળો હોય તો જ આ જીવનું હમું રહેવું છે. આદ્રજની અંદર આવી રીતે ચાર સદગુરુ કર્યા, સરોવરની અંદર ત્યાં નાયા. રતુ ખાંટ અને હવનબાઈ જે હતા એને મહારાજની બહુ સારી સેવા કરી. એકવાર ખેતર ખેડતા હતા, તેમાંથી ચરુ નીકળ્યા અને ચરુના બધા રૂપિયા એમને ભગવાનને સંતની પાછળ વાપર્યા. એ દ્રવ્યમાંથી અન્નકૂટ કીધો અને હરિભક્તોને બહુ એનાથી લાભ મળ્યો અને હરિભક્તો બહુ રાજી થયા. ગામ ઉનાવામાં સુખ દામ, રામદાસની મેળી એ શ્યામ, હિંડોળામાં ઝૂલ્યા ત્રણ રાત, પછી ચાલ્યા છે પ્રભુ પ્રભાત. ઉનાવા ગામની અંદર મહારાજ રામદાસની મેળીએ હિંડોળાની અંદર ત્રણ રાત ઝૂલ્યા ને પછી ત્યાંથી ચાલ્યા. ગામ માનસામાં મહારાજ રહ્યા, મંદિરમાં સુખ સાજ, થાળ જમ્યા છે ત્યાં રૂડી પેર, પાંચ રાત્રિ રહ્યા સુખ બેર. મહારાજ માનસા ગામની અંદર સુથાર ગંગારામ ત્યાં હતા. એ ગંગારામ શ્રીજી મહારાજ માટે ગઢપુરની અંદર પત્તર લઈ આવેલા સંતો માટે મહારાજે ત્યારે સદગુરુ સંતોને પત્તર આપેલા અને સાથે સાથે બીજા સંતોને કીધું કે આવા પત્તર બીજા બનશે ત્યારે તમને આપીશું. એ ગામની અંદર આ સુથાર ભગત બહુ સારા હતા અને સંતોના પત્તર બનાવવાની સેવા એ કરતા. એ માનસા ગામમાં મહારાજ પાંચ દિવસ રહ્યા. ત્યાંથી મહારાજ વ્યારમાં આવ્યા. ગામ વ્યારમાં મોહન આવી, ગના લીલા કરી મન ભાવી, વાલે વેદનો ભેદ બતાવ્યો, નિશ્ચય પોતાનો સૌને કરાવ્યો. વ્યાર ગામની અંદર મહારાજ આવ્યા, ત્યાં આગળ અનેક લીલાઓ કરી, વેદનો ભેદ બતાવ્યો એટલે કે વેદની રીત બતાવી, વેદના અર્થો જે અનર્થો કરી દીધા હતા એવા સ્વાર્થી બ્રાહ્મણોએ એને સાચા અર્થ બતાવ્યા અને ઘણા બધા બુદ્ધિશાળીઓને પણ શ્રીજી મહારાજે પોતાના આશ્રિત કર્યા. ગેરિતામાં ગોવિંદ ગયા છે, હરિસિંહને માંડે રહ્યા છે, ત્યાં કેરીઓ જમ્યા છે ગણી હરી, સંતોને જમાડ્યા ભાવ કરી. ગેરિતા ગામમાં મહારાજ ગયા, ત્યાં આગળ હરિસિંહ હતા, એ હરિસિંહને ઘેર ઉતારો કરીને રહ્યા. ત્યાં કેરીઓની સિઝન હતી, કેરીઓ બહુ સારી હતી એટલે કેરીઓને મહારાજને સંતોને હરિસિંહે જમાડી છે. આ ગેરિતા ગામની અંદર મહારાજ પહોંચ્યા ને ત્યાં રાત રોકાના છે. ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય ભૂમાનંદ મુનિ વિરચિતે શ્રી ઘનશ્યામ લીલામૃત સાગર ઉત્તરાર્ધે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિ વિચરણ એ નામે 93મો તરંગ સમાપ્ત થયો. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની.